નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. એલઆરડી પેપર લીક કૌભાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પર થયો છે સૌથી મોટો ખુલાસો. આ કૌભાંડમાં યશપાલ તો માત્ર મહોરું હતો, અસલી સૂત્રધારો યશપાલ સાથે દિલ્હી ગયા હતા. તો યશપાલ પણ સુરતમાં પરીક્ષા આપવાનો હોવાથી આન્સરશીટ સાથે તેને વડોદરા મોકલવામાં આવ્યો હતો. યશપાલ સહિતના અન્ય 4 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તો એલઆરડી પેપર લીક કૌભાંડ મામલે અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં પ્રતિક પટેલ, નરેન્દ્ર ચૌધરી, અજયસિંહ પરમાર અને ઉત્તમસિંહ ભાટીની ધરપકડ કરાઈ છે. પકડાયેલા 4 આરોપીઓ પૈકી પ્રતિક પટેલ અરવલ્લીનો વતની છે, તો નરેન્દ્રસિંહ ચૌધરી મહેસાણાનો વતની છે, અજયસિંહ પરમાર અને ઉત્તમસિંહ ભાટી બનાસકાંઠાના છે. પેપરકાંડમાં ખુલાસો થયો છે કે 4 આરોપીઓ યશપાલ સાથે દિલ્હી ગયા હતા, જેમાં દિલ્હીથી આન્સરશીટ લઈ યશપાલને વડોદરા મોકલવામાં આવ્યો હતો. યશપાલ સુરતથી પરીક્ષા આપવાનો હતો. આ પેપરકાંડ જો સફળ થયું હોત તો યશપાલને 1 કરોડ રૂપિયા મળવાના હતા અને યશપાલને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી હતી. પેપરકાંડ માટે અગાઉથી હોમવર્ક કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર કાંડમાં સંદીપ અને પ્રતિક માસ્ટર માઇન્ડ હોવાની શક્યતા સેવાઈ રહી છે. સંદીપ ખડક બનાસકાંઠાના રહેવાસી છે અને તે બનાસ ડેરીમાં નોકરી કરતો હતો. હાલ પેપર કાંડમાં તપાસ એજન્સીઓ પાસે પૂરતા પુરાવા છે, તો સંદીપની પણ પોલીસે અટકાયત કરી છે. 4 આરોપીઓ ઉપરાંત પોલીસે ભરત ચૌધરી નામના આરોપીની પણ અટકાયત કરી છે. ભરત ચૌધરી બનાસ ડેરીના હેલ્પર તરીકે કામ કરતો હતો, તેમજ અરવલ્લીના પ્રિતેશ નટવર પટેલની પણ અટકાયત કરાઈ છે. પ્રિતેશ પર પેપર ખરીદવાનો આરોપ છે. પેપરકાંડમાં સોમવારે પકડાયેલ 4 આરોપીઓનું ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. 4 આરોપીઓની મેડિકલ તપાસમાં મહિલા આરોપીને સામાન્ય ગભરામણ હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 3 આરોપીઓના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. કૌભાંડી યશપાલની પહેલી તસવીર સામે આવી છે. આજે ગમે ત્યારે યશપાલની ધરપકડ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો પોલીસ યશપાલને ગમે ત્યારે દબોચી શકે છે અને યશપાલની ધરપકડ બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે. પેપરલીક કૌભાંડમાં નવો પર્દાફાશ થયો છે. જાણવા મળ્યું છે કે યશપાલ સિંહ માત્ર કૌભાંડનું મહોરું છે અને દિલ્હીના એક શખ્સ સુધી કૌભાંડ સીમિત નથી. તપાસ એજન્સીઓ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો યશપાલ લુણાવાડાના છાપરીના મુવાડા ગામનો વતની છે. ન્યૂઝ 18 ગુજરાતી યશપાલના ઘરે પહોંચ્યું હતું. જોકે યશપાલના ઘરે મસ મોટા તાળા લટકતા જોવા મળ્યા. ગામલોકોને યશપાલ વિશે પૂછતા તેનું વ્યક્તિત્વ સાવ વિરોધાભાસી ચિત્રાયું. ગામલોકોએ યશપાલને એક સીધો સાધો અને ભોળો માણસ ગણાવતા કહ્યું કે યશપાલ આવું કામ ક્યારેય કરી જ ન શકે. સાથે જ ગામલોકોએ મોટા માથાઓએ યશપાલને ફસાવ્યા હોવાનો આક્ષેપ કર્યો. એક બાજુ પોલીસ યશપાલને શોધી રહી છે, ત્યારે યશપાલનો પરિવાર યશપાલને નિર્દોષ ગણાવી રહ્યો છે. યશપાલના પરિવારનો આરોપ છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. યશપાલ મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે યશપાલની પત્નીએ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા. પેપર લીક મામલે મુખ્ય સૂત્રધાર યશપાલની વધુ વિગતો સામે આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી વડોદરામાં આરોગ્ય વિભાગની ફાઇલેરિયાની શાખામાં પહોંચ્યું હતું, જ્યાં મેલ પબ્લિક હેલ્થ કર્મચારી તરીકે યશપાલ સિંહ ઓગસ્ટ 2018થી નોકરી કરતો હતો. અહીં તે યશપાલસિંહ રાઠોડના નામથી જાણીતો હતો. હેલ્થ વિભાગમાં તેની હાજરી 20 સપ્ટેમ્બર સુધીની છે. પેપરકાંડમાં વધુ એક ભાજપના નેતાની સંડોવણી સામે આવી છે. ભાજપ સાથે સંકળાયેલા 3જા વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. અરવલ્લીના ભાજપના નેતા જયેન્દ્ર રાવલની અટકાયત કરાઈ છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. જયેન્દ્ર રાવલ મનહર પટેલનો ખાસ મિત્ર છે. અટકાયત સાથે જ ભાજપે જયેન્દ્ર રાવલને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેવામાં આગામી 10 તારીખે જયેન્દ્ર રાવલના ઘરે પુત્ર ધાર્મિક રાવલનું લગ્ન હોવાને કારણે ચિંતાનો માહોલ છવાયો છે. અરવલ્લી પેપર લીક કૌભાંડમાં ભાજપના નેતાઓના નામ પણ સામે આવ્યા છે, ત્યારે અરવલ્લી પ્રભારી મંત્રી રમણ પાટકરે કહ્યું છે કે ઝડપથી પૈસા કમાવવા જે પણ નેતાએ આ કૌભાંડ કર્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો પેપર લીક કાંડમાં વધુ એક ખુલાસો થયો છે. પેપર લીકમાં ઉદયસિંહ બારિયાનું નામ સામે આવતા ઉદયસિંહના પુત્ર રાજેશ્વરસિંહે સ્પષ્ટતા કરી છે કે તેમણે રૂપલ શર્માએ ભાડાના મકાન સાથે મારી સાથે વાત કરી હતી.
આ તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા. તેઓએ જણાવ્યું છે, સરકાર બેરોજગાર યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. એલઆરડી પેપર લીક કૌભાંડને કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે, ત્યારે બનાસકાંઠામાં ઓબીસી અને એસસી એસટી એકતા મંચે સરકાર સામે ધરણા યોજ્યા હતા, જેમાં એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ મુકેશ ભરવાડ, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબહેન ઠાકોર સહિતના કાર્યકરોએ પ્રતિક ઉપવાસ કરી કલેક્ટરને આવેદન આપ્યું હતું, તેમજ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એલઆરડી પેપર લીક કૌભાંડ મામલે ખેડા જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર કચેરીમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઈ હતી, જેમાં મહુધાના ધારાસભ્યને અટકાવતા મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. ગાંધીનગર સિવિલ બહાર એનએસયુઆઈએ હોબાળો કર્યો હતો. પેપરકાંડના આરોપીઓ સિવિલમાં હોવાને પગલે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના હોબાળાને પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. મુંદ્રા તાલુકા ભાજપના નેતાને રાજસ્થાનમાં માર પડ્યો છે. પ્રમુખ વાલજી ટાપરિયાનો એક વિડીયો વાયરલ થયો છે. નેતા બાડમેરમાં હોટેલમાં દારૂ પીને ધમાલ કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. સ્થાનિકોએ દારૂ પીધેલા નેતાને માર મારીને ભગાડ્યા હતા. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મહેસાણામાં બિન અનામત આયોગની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરા હાજર રહ્યા હતા. બેઠકમાં બિન અનામત સમાજના આગેવાનોએ અધ્યક્ષ સાથે ચર્ચા કરી હતી, ત્યારે બેરોજગારોને યોજનાનો લાભ મળે તે માટે યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે બિલ્ડિંગનું ઉદઘાટન કરવા આવે તેવી શક્યતા છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગ યોજાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં બનેલ નવી ડેન્ટલ હોસ્પિટલ અને આઈ હોસ્પિટલનું 17 ડિસેમ્બરના રોજ ઉદઘાટનની શક્યતાને પગલે આ બેઠક યોજાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉમેરાશે વધુ એક કીર્તિ. કેવડિયા ખાતે આ વર્ષની ડીજી કોન્ફરન્સ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યના ડીજી હાજરી આપશે. આ કોન્ફરન્સ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મહીસાગરના લુણાવાડાની સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ડોક્ટર એક કે બે નહીં પરંતુ 8 કલાક મોડા આવ્યા, જ્યારે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી 28 મહિલાઓને હોસ્પિટલના સ્ટાફે 12 વાગે બેભાન કરવાનું ઇન્જેક્શન આપી દીધું હતું, પરંતુ ઇન્જેક્શન આપ્યાના 8 કલાક વીતવા છતાં ડોક્ટર ફરક્યા જ ન હતા. અમરેલીમાં લાંચ કાંડે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સાવરકુંડલાના સિટી ઇન્ચાર્જ પીઆઈ પ્રકાશ ચાવડાને પકડવાની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પીઆઈ પ્રકાશ ચાવડાનું નામ થોડા દિવસ પહેલા લાંચ કેસમાં બહાર આવ્યું હતું, જે કેસમાં એક પોલીસકર્મી રંગે હાથ લાંચ લેતા ઝડપાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના દેવડી ગામે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ખરીદીના 20 દિવસ બાદ ખેડૂતોના અકાઉન્ટ નંબર ખોટા હોવાથી તેમના ખાતામાં પૈસા જમા નથી થયા, ત્યારે ખેડૂતોને બેંકના ધક્કા વધ્યા છે. સમગ્ર મામલે બેંક મેનેજરને ફરિયાદ કરતા બેંક મેનેજરે જે ગ્રાહકના નંબર સાચા હશે તેમના ખાતામાં રકમ જમા થશે તેવું જણાવ્યું હતું, ત્યારે હાલ જે અકાઉન્ટ નંબર ખોટા હશે તેના માટે સસ્પેન્શન લાગુ થશે. રાજકોટના જેતપુરના 125 જેટલા ખેડૂતોએ 2016-17 પાક વીમો ન મળતા વિરોધ કર્યો. ખેડૂતોએ બિરબલની ખીચડી પકાવીને વિરોધ કર્યો હતો. બિરબલની ખીચડીમાં જેમ રાહ જોવી પડે છે તેમ ખેડૂતો એક વર્ષથી પાક વીમાની રાહ જોઈ રહ્યા છે. સુરતના એક વાહન ધારકને હેલ્મેટ ન પહેરવા પર ટ્રાફિક પોલીસે 25,000 મેમો પકડાવ્યો છે. 20,000 એક્ટિવા સામે ચાલકને 25,000 મેમો મળતા તે મૂંઝવણમાં મુકાયો છે. જોકે આ કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે પોલીસે વર્ષ 2016-17 બાકી મેમો હાલ મોકલ્યા છે અને આ એક્ટિવા વેચાઈ ગયું છે, તો નવા માલિકે તમામ દંડનું ભરણું કરવાનો વારો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ વરાછા સ્થિત તાડની દેવી મંદિર તોડી પાડવાની નોટિસ આપતા વિવાદ સર્જાયો છે. મહાનગરપાલિકાએ 7 દિવસમાં મંદિર તોડી પાડવાની નોટિસ આપી છે, જેના પગલે સ્થાનિકો સહિત ટ્રસ્ટમાં રોષ વ્યાપ્યો છે. ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે મંદિરનું ટ્રસ્ટ રજીસ્ટર્ડ હોવા છતાં મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે. સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમમાં નર્મદામાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે ધોળીધજા ડેમમાં 20 ફૂટ પર પાણી પહોંચી ગયું છે, જ્યારે ડેમની સપાટી 21 ફૂટની છે. તો હાલ જો પાણી બંધ નહીં કરવામાં આવે તો ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. અંકલેશ્વરના હાસોટ પંથકમાં ખેડૂતો માટે ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નહેર વિભાગે ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 3,400 ક્યુસેક પાણી છોડ્યું છે, જે 2 દિવસમાં હાસોટ સુધી પહોંચશે. નહેર વિભાગ હજુ 2 દિવસ સુધી
સિંચાઈ માટે પાણી આપશે. ઓછા વરસાદને પગલે તંત્ર દ્વારા રોટેશન મુજબ પાણી આપવામાં આવે છે. ભર શિયાળે પાણીની અછત વર્તાતા છોટાઉદેપુરના નસવાડીના સોડત ગામના લોકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. ગામમાં પાણીની સમસ્યા વકરતા ગ્રામજનોએ તંત્રને જગાડવા માટે બંધ પડેલા હેન્ડપંપ અને ટાંકી પાસે જઈને આરતી ઉતારી. હજુ તો ઉનાળો આવ્યો જ નથી તે પહેલા જ પાણીની અછતે ગ્રામજનોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ અને વેપારીઓ વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને સમજાવવા માટે એક સંમેલન યોજ્યું, જેમાં યાર્ડના સંચાલકોએ ખેડૂતોને ખાનગી ખરીદ વેચાણ કેન્દ્ર પર ડુંગળી નહીં વેચવા સમજાવ્યા. એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટી ખાતે બીએના સેમેસ્ટર એકની ફાઇનલ પરીક્ષામાં છબરડો થયાનો વિરોધ કર્યો અને ફ્રેન્ચ વિષયની પરીક્ષા ફરી લેવા માંગ કરી છે. મહત્વનું છે કે સોમવારે યોજાયેલી પરીક્ષામાં અન્ય વિષયનું પેપર અપાયું હતું. અરવલ્લીનું માલપુર ગામ સજ્જડ બંધ રહ્યું છે. મકાન સહાય અને વાત્રક નદીની સફાઈ સહિતની માંગને લઈને માલપુર સંઘર્ષ સમિતિ દ્વારા બંધનું એલાન અપાયું છે. સંઘર્ષ સમિતિ દ્વારા રેલી યોજી કલેક્ટર અને મામલતદારને આવેદન અપાયું હતું. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક મહિનો પૂર્ણ થયો છે, પરંતુ અહીં વ્યુઇંગ ગેલેરીમાં જવાની લિફ્ટ છેલ્લા એક મહિનામાં 3 વખત બંધ થઈ ગઈ હતી, જેના કારણે પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લિફ્ટમાં ખરાબી થવાને કારણે દૂર દૂરથી આવેલા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે રોષે ભરાયેલા પ્રવાસીઓને જોઈને ત્યાં કામ કરતા કર્મચારીઓ નાસી છૂટ્યા હતા અને પ્રવાસીઓએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. પ્રવાસીઓએ પોતે ચૂકવેલી ફીના રૂપિયા રિફંડ માંગ્યા હતા ત્યારે પોલીસે પ્રવાસીઓને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. એએમસી દ્વારા ખરીદાતા ડસ્ટબિનમાં મોટો છબરડો સામે આવ્યો છે. ડસ્ટબિન પર ધારાસભ્યને બોડકદેવ વોર્ડના ધારાસભ્ય ગણાવાયા છે. શહેરના બોડકદેવ વોર્ડના મેમનગર વિસ્તારમાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહના નામ સાથે ડસ્ટબિનનું વિતરણ કરાયું, જેમાં પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે અનેક છબરડા બહાર આવ્યા છે. એએમસી તંત્રએ ભલે લીલો અને સૂકો કચરો અલગ રાખવા ઝુંબેશનો પ્રારંભ કર્યો હોય, પરંતુ એએમસીના સફાઈ કામદારો અને લોકો વચ્ચે લીલો અને સૂકો કચરો અલગ રાખવાને મામલે ઘર્ષણ થઈ રહ્યું છે. એએમસીના કર્મચારીઓ પણ માની રહ્યા છે કે ડસ્ટબિનના અભાવે રહીશો મિક્સ કચરો રાખે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ઝુંબેશમાં હવે લીલો અને સૂકો કચરો અલગ અલગ હોય તો જ ઉપાડવામાં આવશે તેવા દાવા કરવામાં આવ્યા છે, પરંતુ મણિનગર પૂર્વેની અનેક સોસાયટીઓમાં સફાઈ કર્મીઓ સમયસર આવતા ન હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વાસ્તવિકતામાં ડસ્ટબિનના અભાવે અમદાવાદીઓ લીલો અને સૂકો કચરો મિક્સ આપી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ કચરાને મને કે કમ મને ઉપાડી રહ્યા છે. અમદાવાદ ખોખરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું, જ્યાં તંત્ર દ્વારા ક્યારેય ડસ્ટબિન પહોંચતા કરવામાં આવ્યા જ નથી અને જો સ્થાનિકો દ્વારા ડસ્ટબિન માંગવામાં આવે તો કોર્પોરેશનની કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સુરતમાં ફાયર વિભાગે 26 ટ્યુશન ક્લાસીસને નોટિસ ફટકારી છે અને ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા આદેશ કર્યો છે. ફાયર વિભાગે 9 શોપિંગ મોલ સામે પણ એક્શન લીધી છે. ફાયર સેફટી સહિતની સુવિધા મૂકવા આદેશ કર્યો છે. સુવિધા નહીં મૂકવામાં આવે તો બિલ્ડિંગને સીલ કરવામાં આવશે. સુરતમાં ઓએનજીસીની પાઇપલાઇન મામલે અસરગ્રસ્ત ખેડૂતો ફરી કલેક્ટર સાથે બેઠક કરશે. બેઠકમાં ઓએનજીસીના અધિકારીઓ હાજર રહેશે. કલેક્ટરે ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપી છે. એક દિવસ પહેલા ખેડૂતોએ ઓએનજીસીના કર્મચારીઓને ભગાડ્યા હતા તો ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઓએનજીસીની પાઇપલાઇન નાખવા સામે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં સસ્તા ભાડાને કારણે લોકો જોખમી સવારી કરી રહ્યા છે. એસટી બસોની ઓછી કનેક્ટિવિટીને કારણે લોકો જીવલેણ મુસાફરી કરવા મજબૂર બન્યા છે. લોકો નાના વાહનોમાં છત પર લટકીને જીવલેણ મુસાફરી કરી રહ્યા છે. ભરૂચના ચાંચવેલમાં વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાયું. 25 થી વધુ વાહનોના કાફલા સાથે અધિકારીઓ ચેકિંગ કરવા પહોંચ્યા હતા. અધિકારીઓએ વીજ ચોરી શોધવાની કવાયત હાથ ધરી છે. વેલકમ બેક. અમદાવાદમાં 2015માં શાહપુર રેપના આરોપી હસમુખ પટેલને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે 10 સાક્ષી અને 15 દસ્તાવેજી પુરાવા માન્ય રાખીને આરોપીને સજા ફટકારી છે. આરોપીએ યુવતીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
અમદાવાદમાં 260 કરોડના કૌભાંડી વિનય શાહ અને ભાર્ગવી શાહ સામે જીપીઆઈડી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે સીઆઈડી ક્રાઇમની અરજીને માન્ય રાખી છે. જીપીઆઈડી એક્ટ પ્રમાણે 6 વર્ષની સજાની જોગવાઈ છે. સરકારે રાજ્યના 5 ઝોનમાં સરકારી વકીલની નિમણૂક કરી છે. પંચમહાલમાં હચમચાવી દે તેવી ઘટના બહાર આવી છે. ગોધરાના હિન્દુ સ્મશાનમાં આવેલા બાળકોના સ્મશાન ગૃહમાંથી દફન કરાયેલા બાળકોના મૃતદેહ ગાયબ થયાના કિસ્સાએ ચકચાર મચાવી છે. 15 દિવસ અગાઉ એક મૃત બાળકની દફનવિધિ કરવામાં આવી હતી, પરંતુ બાળકના પિતાએ બાળકને જ્યાં દફન કરાયેલો હતો ત્યાં ખાડો ખોદાયેલો જોવા મળ્યો કે તુરંત તેઓએ ગોધરા એ ડિવિઝનને જાણ કરી હતી. સાબરકાંઠામાં પોશીના બોર્ડર વિંગમાં પોલીસની ઉદ્ધતાઈ સામે આવી છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્રને ધમકી આપવામાં આવી છે. વિજયનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી. યશ કોટવાલે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં બોર્ડર વિંગ દારૂની બોટલો માંગતી હોવાની રજૂઆત કરાઈ છે. પંચમહાલના ગોધરાના સાંતપુરમાંથી ગેરકાયદે ચાલતું કતલખાનું પકડાયું છે. ગોધરા બી ડિવિઝન પોલીસે કતલખાનામાં રાખેલા 58 ગૌવંશને બચાવી લીધા છે અને પોલીસે સ્થળ પરથી વજનકાંટો, જુદા જુદા હથિયારો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે, જ્યારે 58 ગૌવંશને ગોધરા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. વડોદરામાં પેવે કોઇન કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધાર પ્રવીણ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઊંચા વળતરની લાલચ આપીને 86 રોકાણકારો સાથે પ્રવીણ પટેલે કરોડોની છેતરપિંડી કરી હતી. રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં પ્રવીણ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સુરતના વરાછા વિસ્તારમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો છે. કોરેક્સ નામની દવાની બોટલો મળી આવી છે. કોરેક્સના બોટલમાં આલ્કોહોલ હોવાથી આ દવા પર પ્રતિબંધ મુકાયેલો છે, ત્યારે આ મામલે એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. કચ્છના આદિપુરમાં ઘરની બહાર જ એક મહિલાના ગળામાંથી ચેઇન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ચેઇન સ્નેચ કર્યા બાદ ચેઇન ત્યાં જ પડી ગઈ હતી. આ મહિલા નગરસેવકની માતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બનાસકાંઠાના વાવમાંથી જર્મન નાગરિકની અટકાયત કરવામાં આવી છે. બીએસએફને વિઝા અને કાગળ સાથે જર્મન નાગરિક મળ્યો હતો. જવાનો દ્વારા બીએસએફ કેમ્પ સુઈ ગામ ખાતે તેને લઈ જઈને તપાસ કરતા હકીકત સામે આવી. કચ્છના રણમાં ગુગલ મેપના આધારે જર્મન નાગરિક રસ્તો ભટકી ગયો હતો. રાજકોટમાં મવડી સ્મશાન નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના માથા અને પગમાં ઈજાઓના નિશાન મળ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં મકાનમાં પ્રવેશ કરી 2 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. ચોરી કરવા આવેલ તસ્કર ઇકોકારમાં આવ્યા હતા. તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર નજીકથી નવજાત બાળકી મળી આવી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બાળકીનો કમરથી નીચેનો ભાગ કાળા રંગમાં જોવા મળ્યો હતો. આ બાળકી પર કોઈ તાંત્રિક વિધિ કરી હોવાની શંકા સેવાઈ રહી છે. આ બાળકીને પ્રથમ તો 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના નાગડકા ગામે કેનાલમાં ગાબડા પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેનાલની બારી ખુલ્લી રહી જતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે જીરાના પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. 2 દિવસમાં 4 જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા છે. કાંકરેજ પાસે ભાડિયા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે, તો થરાદના રામપુરા માઇનોર 1 કેનાલમાં ગાબડું પડ્યું છે, જેને પગલે દાડમ અને જીરુના પાકમાં પાણી ફરી વળ્યું છે. પાણી ફરી વળતા જીરુનો પાક નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો ગઈકાલે ઢીમા પાસે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડ્યું હતું. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લીંબડીના ભલગામડાથી પસાર થતી કટારિયા માઇનોર કેનાલ જર્જરિત થઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર કેનાલમાં ગાબડા પડે છે. તંત્રને અનેક રજૂઆત છતાં હજુ સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી. બનાસકાંઠાના આબુ રોડ પાસે રેલવે ટ્રેક પરથી માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી નીચે ખડકી પડ્યા. વહેલી સવારે માલગાડીના ડબ્બા ખડકી પડ્યા હતા, જેમાં માલગાડીના 9 ડબ્બાને નુકસાન પહોંચ્યું છે. મોટી જાનહાનિ તો ટળી ગઈ, પરંતુ રેલવે વિભાગને લાખોનું નુકસાન થયું છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ચેમ્બરમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. મહત્વનું છે કે રેકોર્ડ સહિત ફર્નિચરને નુકસાન થયું છે, જોકે આગને કાબૂમાં લેવામાં આવી છે. જામનગરમાં નાગમતી નદીમાં એક કાર ખાબકી ગઈ. વોરા હજીરા પાસે નદીમાં એક
કાર ખાબકી ગઈ. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કારને બહાર કાઢવા કામગીરી શરૂ કરાઈ છે. તો આ તરફ આણંદના લાભવેલ રોડ પર ઝાયલો કારમાં આગ લાગી. કારમાં આગ લાગતા આગની ઝપેટમાં રોડ નજીકનું એક છાપરું બળીને ખાક થઈ ગયું. આગ લાગતા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં રોગચાળો વકર્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના દર્દીઓમાં વધારો થયો છે. શહેરમાં મેલેરિયાના 151, ઝેરી મેલેરિયાના 34, ચિકનગુનિયાના 31, ડેન્ગ્યુના 201, ઝાડા ઉલટીના 408, કમળાના 203 અને ટાઇફોઇડના 302 દર્દીઓ નોંધાયા છે. ત્યારે તંત્ર પણ રોગચાળાને લઈને ચિંતિત બન્યું છે અને રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યું છે. અમરેલી બગસરાના સુડાવડા ગામની સીમમાંથી દીપડાએ બાળકને ઉઠાવ્યું. આ બાળક 2 થી 2.5 વર્ષનું હતું ત્યારે આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી અને દીપડા તથા બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડોદરાના કમાટીબાગમાં વધુ એક કાળિયારનું મોત થતાં તંત્રએ લાલ આંખ કરી છે. કમાટીબાગમાં રહેનાર 6 સુરક્ષાકર્મીઓને બ્લેકલિસ્ટ કરી બરતરફ કરવામાં આવ્યા છે. તો સુરક્ષા એજન્સીને પણ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી બાદ હવે રાજ્યવાસીઓ ઠરવા તૈયાર થઈ જાઓ, કારણ કે ઠંડી હવે ગરમી પકડી રહી છે. ઠંડીનું જોર વધી રહ્યું છે અને એટલે જ તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. મંગળવારે 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર હતું. તો ડીસાનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી, જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું હતું. સ્માર્ટ સિટી અંતર્ગત શરૂ થનારા પ્રોજેક્ટ અન્વયે કાંકરિયા પરિસરમાં ઈ ટોયલેટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે ગણતરીના દિવસોમાં શરૂ થઈ જશે. 8 લાખના ખર્ચે તૈયાર થયેલા ઈ ટોયલેટના વપરાશ માટે ચલણી સિક્કો નાખ્યા બાદ જ તેનો ઉપયોગ કરી શકાશે. અત્યાધુનિક ટેકનોલોજીથી ઓટોમેટિક કામ કરનારા ઈ ટોયલેટનો ઉપયોગ વ્યક્તિના વપરાશ બાદ આપોઆપ સાફ થઈ જશે. ઇસરો દ્વારા ગત 29 નવેમ્બરે અંતરિક્ષમાં છોડાયેલા હાઇપરસ્પેક્ટ્રલ ઇમર્જિંગ સેટેલાઇટે ગુજરાતની ભારત પાકિસ્તાન બોર્ડર પાસેનો લખતરનો ફોટો મોકલ્યો છે, જેમાં લખતરનો કિલ્લો સ્પષ્ટ દેખાય છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તેમની માતા સોનિયા ગાંધીને સુપ્રીમ કોર્ટે થોડી રાહત આપી છે. કોર્ટે કેસ સાથે જોડાયેલા વર્ષ 2011-12ના ટેક્સ મૂલ્યાંકનના મામલામાં ઇન્કમટેક્સને રાહુલ અને સોનિયા ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝ વિરુદ્ધ તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે, પરંતુ કેસ પેન્ડિંગ રહેવા સુધી ઇન્કમટેક્સ વિભાગને પોતાની કાર્યવાહી પર લાગુ કરવાના ચુકાદા પર રોક લગાવી દીધો છે. અમેરિકાએ ભારતીય ઉપમહાદ્વીપમાં શાંતિના પ્રયાસો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. યુએસના રક્ષામંત્રી જેમ્સ મેટિસે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે ઉપમહાદ્વીપ અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે 40 વર્ષનો સમય પૂરતો હતો. શાંતિ માટે આજે પણ પ્રયાસ કરવાવાળા સંયુક્ત રાષ્ટ્ર, નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીનું સમર્થન કરવાની જરૂર છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં સોમવારે ગૌહત્યાની આશંકામાં ટોળાનો રોષ ભભૂકી ઉઠ્યો અને ટોળું તોફાન પર ઉતરી આવ્યું. રોષે ભરાયેલા ટોળાએ ચિગરાવટી 4 રસ્તા પર તોફાન કરતા પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગ કરી દીધું, જેમાં એક ઇન્સ્પેક્ટર સહિત યુવકનું મોત થયું છે. આ દરમિયાન તોફાની તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી પણ કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે કહ્યું કે પાકિસ્તાન ભારતની સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માટે ખૂબ જ ગંભીર છે. ઇમરાને કહ્યું કે જ્યાં સુધી કોઈ વાતચીત શરૂ નથી થતી ત્યાં સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલવાના વિભિન્ન વિકલ્પો પર ચર્ચા ન કરી શકાય. ભારતની સાથે કોઈ યુદ્ધની શક્યતાઓને નકારતા તેઓએ કહ્યું કે પરમાણુ હથિયાર સંપન્ન 2 દેશ યુદ્ધ ન કરી શકે, કારણ કે તેનું પરિણામ હંમેશા ખતરનાક હોય છે.